નમસ્કાર વડોદરા ન્યૂઝ આપનું સ્વાગત છે ગુજરાતનો સૌથી મોટો તહેવાર એટલે જે સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ ધરાવે છે જેમાં સૌથી વધારે લોકો અને યુવાનો જોડાય છે પરંતુ કોરોનાના વધતા જતા સંક્રમણના કારણે વર્ષ દરમિયાન ઘણા તહેવારો ઉજવી શકાયા નથી ત્યારે વર્ષના અંતમાં આવતો સૌથી મોટો તહેવાર નવરાત્રીને લઈને ચર્ચાઓ જોરો પર છે ત્યારે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પરથી સમજી શકાય છે કે નવરાત્રિને લઈને સરકાર રાહત આપી શકે તેમ છે પરંતુ નવરાત્રિને લઈને કેટલી છૂટછાટ આપવામાં આવશે એક મોટો સવાલ છે ખેલૈયાઓ ગરબા રમવા માટે આતુરતા જોવા મળી રહી છે ત્યારે તેમની સિક્યોરિટી પણ જરૂરી છે બીજી તરફ કલાકારો છે જેમની હાલત ખૂબ જ ખરાબ હોવાથી નવરાત્રિમાં તેમને પણ રોજીરોટી મળી શકે તેમ છે તો તે હેતુથી પણ સરકાર વિચારી રહી છે ત્યારે કોરોનાએ આ વર્ષમાં ઘણા તહેવારોનો ભોગ લીધો છે ત્યારે છેલ્લે છેલ્લે ગરબા થશે કે કેમ એ મોટો સવાલ છે અને થશે તો કેટલી છૂટછાટ આપવામાં આવશે ત્યારે આજે આપણે આ રિપોર્ટમાં જોઈશું કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા નવરાત્રિને લઈને શું વાત કરવામાં આવી નાયબ મુખ્યમંત્રીના નવરાત્રિને છૂટછાટ આપવાના સંકેત મુજબ જો ગરબાની મંજૂરી આપવામાં આવશે તો અમુક બાબતો ફરજિયાત થઈ શકે છે જેમાં ફરજિયાત થર્મલ સ્ક્રીનિંગ બાદ જ એન્ટ્રી અને ખેલૈયાઓ માટે રેપિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી શકે છે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ મેદાનની લંબાઈ પહોળાઈ માસ્ક કે ફેસ શિલ્ડ પહેરીને રમવું ફરજિયાત નેપકિન પાણીની બોટલ સાથે લઈ આવવા જેવી નવરાત્રિની ગાઈડલાઇન આવી શકે છે તેમજ નવરાત્રીના નવ દિવસના બદલે બે કે ત્રણ દિવસની મંજૂરી આપી શકે તેમ છે ક્લબ કે પાર્ટી પ્લોટ સિવાય શેરી સોસાયટીના ગરબાને મંજૂરી મળી શકે તેમ છે તેમજ શેરી કે સોસાયટીના ગરબા માટે માત્ર બે કે ત્રણ કલાકની મંજૂરી મળી શકે તેમ છે તેમજ ગરબા માટે પોલીસ સાથે આરોગ્ય વિભાગની મંજૂરી પણ ફરજિયાત કરવામાં આવી શકે તેમ છે